નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી વાય આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પેપર અગિયારમાં ભણીએ છીએ અને આપણે પેપર અગિયારમાં બીજા યુનિટની વાત ચાલી રહી છે અને બીજા યુનિટમાં આપણે આ જે સર્જકલક્ષી અભ્યાસમાં જે ત્રીજા સર્જક છે સુધારક યુગના મહત્ત્વના વિવેચક અને આપણા ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક એવા નવલરામની વિવેચક તરીકેની વાત કરવાની છે તો આપણે બીજા યુનિટમાં જોયું કે કોઈ સર્જક અને કવિ વિશેષણ લાગેલું છે તો કોઈને ગદ્યકાર લાગેલું છે તો કોઈને વિવેચક લાગેલું છે જો આ જે છે એની મુખ્ય ઓળખ છે અથવા તો જે તે સ્વરૂપમાં એને ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે એ ઉત્કૃષ્ટ પ્રદાન અને આ વિશેષણ જે છે એ પ્રગટ કરે છે એટલે કવિ દલપતરામે કવિતા સ્વરૂપમાં મહત્વનું પ્રદાન કરેલું છે તો નર્મદે ગદ્યમાં પ્રદાન કરેલું છે એટલા માટે આપણે ગદ્યકાર નર્મદને ભણ્યા અને હવે આપણે વિવેચક નવલરામ ભણવાના છીએ જો હવે આપણે આની અગાઉ પણ વાત કરી કે નવલરામ જે છે એ આપણા ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક છે અને જેવી રીતે આપણે દલપતરામ અને નર્મદની વાત કરી એવી રીતે જ આપણે જે પદ્ધતિ છે જે તે સર્જકને ભણવાની એની પદ્ધતિ જે છે એ આપણે સમાન રાખીશું જેના કારણે તમને યાદ રાખવામાં સરળતા રહે કારણ કે પરીક્ષામાં દરેક જવાબ જે છે ચોક્કસ પદ્ધતિપૂર્વક લખાતો હોય છે અને ઇતિહાસમાં જ્યારે કોઈ સર્જક ભણવાના થાય ત્યારે હંમેશા એના જીવન અને એના ઘડનારા પરિબળોને ધ્યાનમાં રાખીને જ જે તે સર્જકની વાત થતી હોય છે એટલે અહીં પણ આપણે નવલરામનું જીવન એના ઘડનારા પરિબળો અને પછી વિવેચક તરીકે એનું જે મૂલ્યાંકન છે એની વાત આપણે કરીશું એટલે હવે નવલરામ ની કેટલીક વિશેષતાઓ અને ભૂમિકા સંદર્ભે આપણે વાત કરી લઈએ તો પહેલાં પણ આ વાત કરી છે કે આપણે સુરતમાંથી ત્રણ સાક્ષર ત્રિપુટીઓ પ્રાપ્ત થઈ છે અને એમાંની એક સાક્ષર ત્રિપુટી જે છે એ નવલરામ પણ છે એટલે નર્મદ નંદશંકર અને નવલરામ એ આપણા સુધારક યુગના ખાસ કરીને ત્રણ મહત્ત્વના અગ્ર ગણ્ય સાહિત્યકારો છે અને આ ત્રણે ત્રણ સાહિત્યકારોએ પોતપોતાની રીતે જુદા જુદા સ્વરૂપમાં એક મહત્ત્વનું પ્રસ્થાન કાર્ય કાર્ય કર્યું છે સાહિત્યમાં અને એ દ્રષ્ટિએ પણ આ ત્રણે ત્રણ સર્જકો આપણને સુરતમાંથી પ્રાપ્ત થયા એ ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના બને છે એટલે આ આમાંના એક જે છે એ કવિ છે તો બીજા નવલકથાકાર છે અને એક વિવેચક છે આ ત્રણેય એ સાહિત્યના પોતે પસંદ કરેલા ક્ષેત્રોમાં પોતાની રીતે નવી કેડીઓ કંડારી છે અને એ રીતે એ સુધારક યુગના અગ્રગણ્ય સર્જકો બન્યા છે હવે આપણે પહેલાં નવલરામના જીવન વિશે વાત કરી લઈએ તો નવલરામનો જન્મ જે છે એ અઢારસો ને છત્રીસમાં એટલે કે નર્મદના ત્રણ વર્ષ પછી નર્મદનો જન્મ તેત્રીસમાં થયો તો નવલરામનો જે છે એ છત્રીસમાં સુરતમાં થયો હતો અને એમના એમની એમના માતાનું નામ જે છે એ નંદકોર અને પિતાનું નામ જે છે એ લક્ષ્મીરામ હતું ત્યારબાદ જ્ઞાતિએ તેઓ વિસનગરા નાગર બ્રાહ્મણ હતા અને પિતા જે છે એ મહેતાજી તરીકે એ સમયમાં નોકરી કરતા હતા જુઓ નવલરામના ઘડતરમાં એમને ઘડવામાં એમની માતાનો મહત્ત્વનો ફાળો છે કે માતા આમ જુઓ તો નિરક્ષર હતા પરંતુ ધર્મ પરાયણ હતા વત્સલ અને સંસ્કારી ગૃહિણી હતા અને એના કારણે એના પર એના કેટલાક સંસ્કારો જે છે એ નવલરામ પર પડે છે નવલરામ આમ જુઓ તો બાળપણમાં એ શારીરિક રીતે સારી તંદુરસ્તી ધરાવતા ન હતા અને વળી તેમનો સ્વભાવ સ્વભાવ જે છે એ ખૂબ સરમાળ અને આમ જુઓ તો અંતર્મુખી કહી શકાય એ પ્રકારનો હતો એટલે ગોવિંદ મહેતાની ગામથી શાળા છોડી અને તેઓ આઠેક વર્ષ દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ કરે છે અને ત્યારબાદ ફ્રી સ્કોલર તરીકે એ અંગ્રેજી શાળામાં પ્રવેશ મેળવે છે આમ તો એમની ઈચ્છા હતી મુંબઈમાં જઈ અને શિક્ષણ મેળવવાની પણ પરિસ્થિતિ નબળી હોવાને કારણે અથવા તો સંજોગો જે છે એ પ્રતિકૂળ હોવાને કારણે એ એમનું આ સ્વપ્ન જે છે એ અધૂરું રહી જાય છે અને તેઓ અહીંની જ અંગ્રેજી શાળામાં એ ફ્રી સ્કોલર થઈ અને શાળામાં અંગ્રેજી શાળામાં પ્રવેશ મેળવે છે એમના આમ જુઓ તો એની નાની ઉંમરમાં એમના લગ્ન પણ થાય છે પરંતુ પ્રથમ પત્નીનું અવસાન ચૌદ વર્ષની વયે જ થઈ જતા એ બીજી કન્યા સાથે બીજી વાર લગ્ન કરે છે અને આર્થિક સંજોગો ખૂબ નબળા હોવાને લીધે વિદ્યા પ્રાપ્તિની એમની ઘણી ઈચ્છા હોવા છતાં પણ તેઓ વધુ અભ્યાસ કરી શકતા નથી અને એમને વહેલી તકે નોકરીએ જોડાઈ જવું પડે છે એટલે જુઓ શરૂઆતમાં એમના પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કાર પણ પડ્યા છે અને ઉત્તર વયમાં એમના પર વેદાંત ના તીવ્ર અને ઊંડા સંસ્કારો એમણે ઝીલ્યા છે તેઓ ખૂબ આની પહેલાં પણ કે એમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવાને કારણે તેઓ સુરતની એક અંગ્રેજી હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી સ્વીકારે છે અને પછી અમદાવાદ અને રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક વાઇસ પ્રિન્સિપાલ તથા પ્રિન્સિપાલના હોદ્દા તેમણે શોભાવ્યા છે એટલે એ રીતે જે આપણે કે કેટલીક એમની સ્વભાવગત લાક્ષણિકતાઓ છે અને કેટલીક આર્થિક વિટંબણાઓએ તેમને ઘડવામાં એક મહત્ત્વનું પરિબળ પૂરું પાડ્યું છે અને બીજું કે એમના મિત્ર તરીકે નર્મદની ભૂમિકા પણ એમને ઘડવામાં મહત્ત્વની છે હવે આપણે જે બીજું એમનું પરિબળ છે આમ જુઓ તો આ નવલરામને વિવેચક તરીકે મૂલવવામાં જે બીજો મુદ્દો છે કે નવલરામને ઘડનારા પરિબળો જેના કારણે આપણને પ્રથમ વિવેચક પ્રાપ્ત થયા તો એને ઘડવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે આમ તો એમના જીવન સંદર્ભે આપણે વાત થોડીક કરી લીધી છે પણ આપણે હવે મુદ્દા પ્રમાણે વ્યવસ્થિત વાત કરી લઈએ તો એક તો આપણે વાત કરી કે નવલરામ જે છે એ ખૂબ જ સરમાળ પ્રકૃતિ ધરાવતા હતા અને અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હતા બીજું એમના સ્વભાવનો બીજો એક પણ ગુણ છે એમની મહાત્વાકાંક્ષા એ ખૂબ મહત્વકાંક્ષી હતા અને નર્મદને પત્ર લખીને એમને આ ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક થવાની મહત્વાકાંક્ષા પણ પ્રગટ કરેલી છે એટલે એ સ્વભાવ પણ તેમને વિવેચન અને વેદાંતના ચિંતન મનનના ક્ષેત્રમાં લઈ જાય છે હવે આ એક સ્વભાવ જે છે એને ઘડનારું એમ એક મહત્ત્વનું પરિબળ છે અને બીજી આપણે વાત કરી કે નર્મદની મિત્રતા જે છે એ પણ નવલરામને ઘડનારું મહત્ત્વનું પરિબળ છે કારણ કે જ્યારે પહેલીવાર પોતે મહારાજા લાયબલ કેશ પર કાવ્ય લખે છે ત્યારે એ નર્મદ ને મોકલે છે અને એની પાસેથી યોગ્ય પ્રતિભાવની આશા સાથે એની રાહ પણ જુએ છે એટલે આખી પણ એ નર્મદ પાસેથી એને એ પ્રકારનો પ્રતિભાવ પ્રાપ્ત થતો નથી અને જાણે કે નવલરામના ઉત્સાહ પર ટાઢું પાણી રેડાઈ જાય છે એટલે એક જેને કે ને આ રીતે આઘાત પામેલા નવલરામ એક જેને કે નિરાશ થઈ જતા નથી પણ એક ચેલેન્જનો સ્વીકાર કરે છે અને એમાં વધારે વિકાસ કરવા માટે થઈ અને પોતાના ક્ષેત્રને વિસ્તારવા માટે થઈ અને એમાં સતત અભ્યાસ રત રહે છે એટલે આ રીતે નર્મદની મિત્રતા જે છે નર્મદનો સ્વભાવ જે છે એની સાથે સતત એમનો જે રહેવાસ છે એ નવલરામને ક્યાંક ને ક્યાંક ઘડવામાં એક મહત્ત્વનું પરિબળ બની રહે છે એટલે હવે નર્મદને જુઓ કે નર્મદને પત્ર દ્વારા પોતાનો વિવેચક થવાનો મનોરથ જે છે એ પણ આપણે આગળ વાત કરી એમ નવલરામ જે છે પ્રગટ કરે છે અને એમને કહે પણ છે કે આઈ એમ વેરી એમ્બિશિયસ ટુ હેવ ધ મે જુઓ આઈ એમ વેરી એમ્બિશિયસ ટુ હેવ ધ મેરિટ ઓફ બિંગ ધ ક્રિટિક હુ ફસ્ટ પરસીવડ ઇટ્સ એક્સિસ્ટન્સ એન્ડ બ્યુટીસ જુઓ કે હું એવું પ્રથમ વિવેચક બનવા માગું છું કે જે કૃતિના સૌંદર્ય અને એને એના અસ્તિત્વ વિશે પહેલીવાર જે વાત કરવા જેને વાત કરી હોય એ પ્રકારનો એનો મનોરથ જે છે એ આ રીતે પત્ર દ્વારા નર્મદની સમક્ષ મૂકે છે હવે ખાસ કરીને જે નવલરામને વિવેચક બનાવવા માટે જે પરિબળ જવાબદાર છે જેની મુખ્ય ભૂમિકા છે એ ગુજરાત શાળાપત્ર છે નર્મદની મિત્રતા પછી આ પરિબળ જે છે એ નવલરામને ઘડવામાં એક ખાસ કરીને વિવેચક નવલરામને ઘડવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલે નવલરામ જે છે એ પોતાની જૂની નોકરી છોડી અને એટલે સુરતની ટ્રેનિંગ સ્કૂલ બંધ થતાં એમની નિમણૂક જે છે અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે થાય છે અને કોલેજના પ્રિન્સિપાલ અને ગુજરાત શાળાપત્રનું તંત્રીપદ સંભાળનાર મહિપતરામ એમને શાળા પત્રનું તંત્રીપદ સોંપે છે અને ત્યાંથી આમ જુઓ તો વિવેચક તરીકે નવલરામનું જે ઘડતર જે છે એ શક્ય બને છે એટલે ગુજરાત શાળાપત્ર નિમિત્તે નવલરામને જે જે લખવાનું થયું એ ગ્રંથાવલોકન રૂપે હોય કે સાહિત્યના કોઈ સિદ્ધાંત રૂપે હોય એ એના કારણે એ આ રીતે વિવેચક તરીકેના એમના પ્રતિભાવો જે છે એ આ શાળાપત્ર નિમિત્તે પ્રગટ થયેલા છે આ રીતે આપણે જોયું કે શાળાપત્ર જે છે એ વિવેચક નવલરામને ગણવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને જે કંઈ એમને આ શાળાપત્રમાં ભાષા વિશે કે શૈલી વિશે કે પછી ભાષાંતર વિશે પછી કોઈ પણ કૃતિની ચર્ચા સંદર્ભે જે લેખો કર્યા છે એ આપણે આ સામાયિક દ્વારા જ પ્રાપ્ત થયા છે એટલે ગુજરાત શાળાપત્રનું તંત્રીપદ સંભાળવું એ નવલરામના જીવનમાં તો વળાંક બની જ રહે છે પણ ગુજરાતી સાહિત્યને પણ આના કારણે જ પ્રથમ વિવેચક પ્રાપ્ત થાય છે એવું આપણે કહી શકીએ એટલે આ જે પરિબળો છે જેની આપણે વાત કરી કેટલાક એના સ્વભાવગત પરિબળો છે તો નર્મદની મિત્રતા છે અને ખાસ કરીને ગુજરાત શાળા પદનું તંત્રીપ સંભાળવું એ વિવેચક નવલરામને ઘડવામાં આ પરિબળોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે હવે પછી આપણે જે વાત કરવાની છે એ વિવેચક નવલરામની કરવાની છે જે આપણો મુખ્ય મુદ્દો છે હવે આ વિવેચક નવલરામને જ્યારે આપણે ભણીએ છીએ અથવા તો જ્યારે વિવેચક નવલરામ વિશે વાત કરીએ છીએ ત્યારે વિવેચન બે રીતે થતું હોય છે એક તો પ્રત્યક્ષ વિવેચન અને બીજું પરોક્ષ વિવેચન જુઓ આ વિવેચનના બે પ્રકારો છે તમે બધા જ જાણતા હશો અને તમે સાહિત્યના સિદ્ધાંતનું જે પેપર ભણો છો એમાં તમને વિવેચનના આ પ્રકારો ભણવામાં આવતા જશે તો નવલરામ પાસેથી આપણને બે પ્રકારનું વિવેચન પ્રાપ્ત થાય છે એક સૈદ્ધાંતિક અને બીજું પ્રત્યક્ષ પ્રત્યક્ષ વિવેચન એટલે કે કૃતિ ની જેમાં સૈદ્ધાંતિક અથવા તો એની રસલક્ષી ચર્ચા કરવામાં આવી હોય એને પ્રત્યક્ષ વિવેચન કહેવામાં આવે અને સૈદ્ધાંતિક વિવેચન એટલે કે આપણા કાવ્યના અથવા તો નવલકથાના જે સિદ્ધાંતો છે એની ચર્ચા કરવામાં જેમ કે રસ છે શૈલી છે ભાષા છે અલંકારો છે છંદ છે આ બધાની જ્યારે ચર્ચા થાય અથવા તો કોઈ સ્વરૂપની ચર્ચા થાય આ વગેરેને સૈદ્ધાંતિક વિવેચન કહેવામાં આવે છે એટલે નવલરામ પાસેથી આપણને બંને પ્રકારનું વિવેચન પ્રાપ્ત થયું છે અને એનું જે આ વિવેચન છે એ નવલ ગ્રંથાવલીમાં સંગ્રહાયેલું છે એટલે નવલ ગ્રંથાવલી આપ જુઓ તો નવલરામને વિવેચક તરીકે મૂલવવા માટેનો મહત્ત્વનો આધારભૂત સ્ત્રોત છે અને એના દ્વારા જ આપણે વિવેચક તરીકે નવલરામ અને જાણીએ અને પ્રમાણી શકીએ હવે આપણે પહેલાં સૈદ્ધાંતિક વિવેચનની વાત કરીશું તો નવલરામ પાસેથી કવિતા છંદ અલંકાર રસ શૈલી નાટક નાટક શાળા રંગભૂમિ ભાષા ભાષાંતર એક ભાષા એક લિપિ પિંગળ માતૃભાષા દ્વારા શિક્ષણ જેવા પાયાના વિષયો પર તેમની મૌલિક વિચારણા આધાર પુરાવા સાથે પ્રગટ થયેલી છે એટલે નવલરામે કોઈને કોઈ રીતે આપણે પહેલીવાર ગુજરાતી વિવેચન જે નર્મદ દ્વારા આરંભાયું હતું ટીકા કરવાની રીત અને કવિ અને કવિતા દ્વારા જાણે એનો પાયો જે છે એ નવલરામના વિવેચન દ્વારા એ દ્રઢ થાય છે અને એ રીતે પહેલીવાર કવિતા કોને કહેવાય કવિ કોને કહેવાય છંદ વિશે અલંકાર વિશે રસ વિશે શૈલી નાટક રંગભૂમિ ભાષા અને ભાષાંતર વગેરે નિમિત્તે એ કૃતિ સંદર્ભે જ નવલરામ જે છે એ આ બધા જ સિદ્ધાંતોની મૂળગામી ચર્ચા આરંભે છે એટલે એ દ્રષ્ટિએ વિવેચનનો પાયો નાખવાનું કામ જે છે એ ગુજરાતી સાહિત્યમાં નવલરામ કરે છે હવે કેટલાક ઉદાહરણો દ્વારા આપણે જે છે એ એના કેટલાક જે આ મહત્વના સૈદ્ધાંતિક લેખો છે એની આપણે વાત કરીશું તમે સાહિત્યના ઇતિહાસમાંથી તમે કોઈ પણ અવતરણ છે એને કોટ કરી શકો હું તમારી સમક્ષ કેટલાક કવિતા વિશે અથવા તો શૈલી વિશે જે નવલરામના વિચારો છે અથવા તો એની લાક્ષણિકતાઓ જે છે એનો એને મૂકવાનો પ્રયાસ કરું છું તો જુઓ આમ જુઓ તો રસ વિશે વાત પહેલી વાર જો કોઈએ શરૂ કરી હોય તો એ નવલરામ છે અને ખાસ કરીને પ્રેમાનંદ વિશે આજ સુધી કોઈ પણ ગુજરાતીમાં પ્રેમાનંદની વાત કરતું હોય ત્યારે નવલરામનું એક કોટેશન જે છે એ એમના મતલબ એ કોટેશન નવલરામનું એ બધા એના વિશે વાત કરે જ છે અથવા તો એનો ઉલ્લેખ કરે જ છે કે રસની બાબત બાબતમાં પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલી શકે એવો કોઈ કવિ નથી એટલે આ નવલરામનું જે પ્રેમાનંદ વિશેનું કોટેશન છે એ જાણે કે સર્વ પ્રસિદ્ધ થઈ ગયેલું છે અને કેટલાક સૈદ્ધાંતિક પક્ષનાના વિચારો જે છે એ ગીત કવિતા વિશે હોય કે આપણે જોઈએ કે સમગ્ર કવિતા વિશે હોય તો એ હું તમારી સમક્ષ મૂકું છું તો નર્મદના વિચારને અનુસરી નવલરામે જો ગીત કવિતા અને વીર કવિતા એવા બે ભેદ પાડ્યા છે અને તેમના લક્ષણો બાંધવાનો પણ નવલરામે આ લેખમાં પ્રયાસ કર્યો છે ગીત કવિતાને સંગીત કવિતા કહીને તેઓ એમાં રસ અને ઉર્મિનું પ્રાધાન્ય જુએ છે તો કવિના અંતરમાં રસ હોય તો સ્વાભાવિક રીતે જ આવી કવિતા થાય એને સ્વાનુભવી અને ની કવિતા કહેવાય એટલે પહેલીવાર એ સ્વાનુભવ રસ સ્વાનુભવ સ્વાનુભવી કવિતા કોને કહેવાય અને સર્વાનુભવી કવિતા કોને કહેવાય એની આ રીતે કવિતા વિશેના નિબંધમાં એ ચર્ચા આરંભે છે અને એ સંદર્ભે આ જે લેખ છે એનું એક અનોખું મહત્ત્વ છે તો બીજી કેટલીક વાર કે દેશી પિંગળ નામનો એક નિબંધ પણ એમની પાસેથી પ્રાપ્ત થાય છે અને એ નિબંધમાં એમણે ગુજરાતના તળપદા રાગઢાળોને પિંગળ શાસ્ત્રમાં બાંધવાનો પ્રયાસ કર્યો છે ગીત કવિતા અને વીર કવિતાના સ્વરૂપ લક્ષણો સ્પષ્ટ કરી આપતા તેઓ કહે છે કે સંગીત કવિતામાં કુદરતના માયા સ્વરૂપનું અપૂર્વ અપૂર્ણ ખંડ દર્શન થાય છે ને વીર કવિ વીર કવિતામાં તેનું પૂર્ણ અને સ્થાયી દર્શન થાય છે એટલે જુઓ પહેલીવાર આ બધા સિદ્ધાંતો જે છે એ આ રીતે નવલરામ દ્વારા એ આપણે ત્યાં આ રીતે આ લેખોમાં પ્રગટ થયા છે અને આથી વીર કવિતા જે છે એ ઉત્કૃષ્ટ ગણાય એવું નવલરામ સ્થાપી આપે છે આવા ઘણા જે સૈદ્ધાંતિક મુદ્દાઓ છે જેમ કે શૈલી છે છંદ છે અલંકારો છે એ વિશે પણ નવલરામે વિચારણા પ્રગટ કરી છે અને શૈલીમાં કવિના મનનું પ્રતિબિંબ પડે છે એમ નવલરામ કહે છે એમની સામે એક બાજુ દલપતરામની કવિતા છે તો બીજી બાજુ નર્મદની જુઓ જ્યારે પણ નવલરામ આ સૈદ્ધાંતિક મુદ્દાઓની ચર્ચા કરે છે ત્યારે હંમેશા એ એની સામે કૃતિના નમૂનાઓ છે અને અહીં પણ શૈલીની જ્યારે ચર્ચા કરે છે ત્યારે નર્મદ અને દલપત બંનેની શૈલી સામે રાખીને એ આ શૈલીની વાત કરે છે બંનેમાં રહેલો શૈલી ભેદ ઓળખાવતા નવલરામ કહે છે કે પહેલીમાં શબ્દ અને અર્થના અલંકારોના ચાતુર્યવાળી તો બીજીમાં અર્થ પ્રધાનતા ભણીના જોકવાળી અર્થલક્ષી શાસ્ત્રીય શૈલી છે એટલે જુઓ બંનેમાં બંનેની કવિતા અને લાક્ષણિકતાઓ જે છે એ આ રીતે એના એની શૈલી દ્વારા નવલરામ જે છે પ્રગટ કરી આપે છે અને નવલરામ જે છે એકદમ તટસ્થ વિવેચક છે એવું અહીં પ્રગટ થાય છે ઘણીવાર ગ્રંથાવલોકનની બાબતમાં પણ તમે વિવેચક તરીકેની નવલરામની જે લાક્ષ લાક્ષણિકતા છે એની સ્પષ્ટ વક્તા તરીકેની જે લાક્ષણિકતા છે એની જે રસની બાબતમાં એમની વિચક્ષણતા જે છે અથવા તો અહીં પણ શૈલીની બાબતમાં એમની જે વિચારણા છે એ આ રીતે પ્રગટ થયેલી છે એટલે નવલરામને લાગે છે કે અલંકાર અલંકારોની ચાતુરીની કવિતાની પ્રધાનતાને હાણ થાય છે અને કાવ્યના અર્થને ઉપકારક હોય તેટલા પ્રમાણમાં ને તેવા અલંકારો જ એમાં પ્રયોજાવા જોઈએ એમ કહીને નવલરામ કાવ્યમાં ઔચિત્યના વિચારને પણ પુરસ્કૃત કરે છે એટલે જુઓ એ છંદની બાબતમાં હોય કે અલંકારની બાબતમાં હોય કે છંદની બાબતમાં હોય એવા જ અલંકારો જે ઔચિત્યપૂર્વક પ્રયોજાતા હોય વધારે પડતા અલંકારોને એટલે કવિતાને જે મદદ કરે અથવા તો એમાં અપેક્ષિત હોય એટલા જ અલંકારોનો સ્વીકાર એ નવલરામ અહીં કરે છે એટલે શૈલી વિચાર નવલરામ મુખ્યત્વે નર્મદ દલપત શામળ જેવા કવિઓની કવિતાને અનુલક્ષીને કરે છે શબ્દલક્ષી ચાતુર્યપ્રધાન શૈલી અર્થલક્ષી શાસ્ત્રીય અને ક્લિષ્ટ શૈલી સર્વ સર્વાગ્ર શૈલી એવા શૈલી ભેદોની ચર્ચા કરીને તેઓ એકાગ્ર શૈલી જેમાં અર્થ ઉપર જ અખંડ લક્ષ્ય હોય વાક્યના બોલે બોલ પ્રયોજનવાળા હોય અલંકારો તે અંગના જ અવયવ હોય અર્થ ગૌરવ અને વ્યંજના હોય તેને ઉત્તમ ગણે છે જુઓ આ શૈલીના પ્રકારોની વાત આટલી સૂક્ષ્મ વાત નવલરામે પહેલીવાર જ આ રીતે કરેલી છે એટલે આ રીતે કવિતામાં વસ્તુને પ્રત્યક્ષ કરાવવાનો મૂર્તતા આપવાનો ગુણ અનિવાર્ય ગણીને એવું લક્ષ્ય સિદ્ધ કરનારી શૈલીનો નવલરામ જે છે એ પુરસ્કાર કરે છે એટલે શૈલીના વિચારો જે છે એ નવલરામના આ રીતે બહુ જ સૂક્ષ્મ અને તલસ્પર્શી વિચારોને પ્રગટ કરે છે ત્યારબાદ રંગભૂમિ અને નાટક વિશેની નવલરામની ચર્ચા પણ એટલી જ મૂળગામી છે અને નવલરામે એમના સમયની પરિસ્થિતિ ના અનુલક્ષમાં રંગભૂમિ અને નાટકની આલોચના કરી છે નાટ્ય પ્રવૃત્તિ ત્યારે નવી નવી શરૂ થઈ હોય એમાં જે અનેક ઉણપો છે અને દૂષણો એમને દેખાયા હતા એને આ વિવેચન દ્વારા એમણે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે અને નાટકમાં આવતું હાસ્ય ગવાતા ગાયનો તથા પાત્ર પ્રસંગ આદિના લેખનમાં રહેલા જે કલા છે લોક સમારાધના આ ઉત્તમ માધ્યમ પ્રત્યે એમને ગંભીર વિચારણા કરવા માટે પ્રેરણા આપે છે અને નાટક શાળાને નવલરામ જે છે એ સર્વોત્તમ શિક્ષાગુરુ માનતા હોય લોકરૂચિને સંસ્કારવા પોષવાના તેના ધર્મ પ્રત્યે તેઓ હંમેશા ટકોર કરતા રહ્યા છે આંગળી ચિંતતા રહ્યા છે અને તેઓ કહે છે કે શુદ્ધ અને ઊંચા રસમાં સ્વાભાવિકપણે જ સારો બોધ સમાયેલો છે પણ એ રૂપે નહીં જો શુદ્ધ અને ઊંચા રસમાં સ્વાભાવિકપણે જ સારો બોધ સમાયેલો છે પણ એ બોધન રૂપે નહીં અને બોધન રૂપે નથી તે માટે જ તે વધારે અસર કરે છે એટલે આપણે જોઈએ કે નવલરામ જે છે એ શુદ્ધ અને ઊંચા નો સ્વીકાર કરે છે અને એ જ બોધ આપવા માટે એ એને ઉત્તમ ગણે છે અને એમ કહી અને નવલરામ જે છે ઉચ્ચ કલામાં નીતિ અંતર કર નીતિ અંતર્ગત છે જ અને કાચા પ્રકારના લખાણ કરતાં સાચી કલાકૃતિમાં જનહૃદયને અસર કરવાની જે શક્તિ છે એનો પક્ષ લેનારા છે એટલે આ રીતે તમે નવલરામના કોઈ પણ જે આ નિબંધો છે એમાંના ઉદાહરણ લઈ લઈ અને એની વિવેચક તરીકેની જે લાક્ષણિકતા છે એની વાત કરી શકો માતૃભાષા વિશેના જે એમના કેટલાક લખા લખાણો છે ભાષાંતર વિશેના એમના કેટલાક લખાણો છે એ પણ એમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને માનને પ્રગટ કરે છે એટલે ભાષાંતર વિશે રઘુવંશ ના અનુવાદની જ્યારે સમીક્ષા કરવાની થાય ત્યારે નવલરામ ભાષાંતર વિશે પોતાનો અભિપ્રાય જે છે એમને આ રીતે પ્રગટ કર્યો છે અને સંસ્કૃતમાંથી તેમ બીજી ભાષાઓમાંથી સારી કૃતિઓના ભાષાંતર કરવાનો અનુરોધ કરીને તેઓ ઉત્તમ ભાષાંતરમાં લક્ષણો જે છે એ તારવી આપે છે જુઓ એટલે રઘુવંશ નિમિત્તે જ્યારે ભાષાંતર ની જે કેટલીક લાક્ષણિકતાઓ છે અને એ ભાષાંતર કરવા સમયે કેવી કેવી તકેદારીઓ રાખવી જોઈએ જેના કારણે કૃતિ કૃતિનું જે મૂલ્ય જે છે અથવા તો એ કૃતિ ની સમગ્રતા જે છે જળવાઈ રહે એટલા માટે થઈ અને તેઓ ભાષાંતર વિશે પોતાના વિચારો જે છે આ રીતે પ્રગટ કરે છે હું તમારી સમક્ષ નવલરામના કેટલાક વિચારો જે છે એ મૂકું છું તો ઇન્વર્ટેડ કોમામાં છે ભાષાંતર કરનારે ક્યારે પણ પોતાની તરફનો વધારો ઘટાડો કરવો ન જોઈએ જુઓ પહેલી જ સાવચેતી જાણે કે ભાષાંતરકારને આપી દે છે નવલરામ કે જ્યારે કોઈપણ સર્જક કોઈ કૃતિનું ભાષાંતર કરવાનું કામ હાથમાં લે છે ત્યારે એને પોતા તરફથી એક જેને કહે એક પૂર્ણ વિરામ કે અલ્પવિરામ મૂકવાની છૂટ પણ નથી એવી એક ચોક્કસતા અથવા તો એક અહીં શરત નવરામ કરી લે છે અને જે ગુણ જે દોષ જે છટા જે ભાષાની મીઠાસ મૂળમાં છે તે સઘળી ભાષાંતરમાં આવવી જોઈએ બીજી શરત કે જ્યારે ભાષાંતર આપણે કરીએ છીએ ત્યારે જે મૂળ ભાષામાં જે કૃતિના ગુણ એના દોષ એની છટા એ ભાષાની મીઠાસ મૂળમાં જે છે એ ભાષાંતરમાં પણ આવવી જોઈએ ભાષાંતર કરનારનું કામ મૂળ કવિના પ્રતિસ્પર્ધી થવાને ઠેકાણે તેના ભક્ત જો ભાષાંતરકારનું કર્તવ્ય શું છે કે એના પ્રતિસ્પર્ધી થવાનું નથી ભાષાંતરકારે પરંતુ એના ભક્ત તેના આજ્ઞાંકિત સેવક તેના એકાંતિક મિત્ર થવાનું છે એટલે જુઓ નવલરા આ પ્રકારના વિવેચક આપણને ગુજરાતી સાહિત્યમાં પ્રાપ્ત થયા અને આ પ્રકારના જે સિદ્ધાંતો જેમાં કોઈ પણ જાતની છોડ નથી એ આપણને નવલરામ દ્વારા પ્રાપ્ત થયા છે એટલે રસ કે જે કાવ્યનો જીવ છે તે તો બેશક કાયમ રહેવો જ જોઈએ એક પ્રકારનો ભાર છે ચોકસાઈ છે કે આના વગર તો ચાલશે જ નહીં એવી ચોક્કસતા તેમના આ વિવેચનાત્મક લેખોમાં છે કેમ કે નહીં તો તે ફેંકી દેવાનું ખોખું છે પણ તેમજ તેમાં જે વિચારો ઉપરથી રસ ઉત્પન્ન થયો હોય તે વિચારોને પડતા મૂકી આપણે નવા જ વિચાર દાખલ કરીને કદાપી તેવો જ રસ જમાવી શકીએ તો પણ તે કોઈ રીતે ભાષાંતર કહેવાવું ન જ જોઈએ જો કે આપણે એના જેવો રસ કદાચ બીજું કંઈ અંદર ઉમેરણ કરીને મૂકી શકીએ તો પણ એ ભાષાંતર ન કહેવાય એવી ચોખ્ખી ચીમકી પણ આપી દે છે એટલે આ રીતે નવલરામના જે સૈદ્ધાંતિક વિવેચનના લેખો છે એમાં એમની જે તીક્ષ્ણતા છે એમની સ્પષ્ટતા છે અને એમની જે તે સિદ્ધાંત પ્રત્યેનો એમનો ઊંડો અભ્યાસ અથવા તો એમના જે મૌલિક વિચારો જે છે એ આ રીતે ઉદાહરણો સાથે અને સ્પષ્ટતા સાથે પ્રગટ થયેલા છે અને જે તે સિદ્ધાંતની ઊંડી પરિેશણા એમના એ આ સૈદ્ધાંતિક વિવેચનમાં થયેલી છે હવે આપણે જે વાત કરવાની છે એ નવલરામના પ્રત્યક્ષ વિવેચનની કરવાની છે તો પ્રત્યક્ષ વિવેચનને આમ જુઓ તો નવલરામે એમ નવલરામના ગ્રંથાવલોકન તરીકે પણ ઓળખાય છે એટલે પ્રત્યક્ષ વિવેચનમાં એના જે બધા જ ગ્રંથાવલોકનો છે એની આપણે વાત કરી લે છે જુઓ નવલરામે ગુજરાત શાળાપત્ર નિમિત્તે એ સમયમાં જે સર્જાતી કૃતિઓ છે એના વિશે પોતાના સ્પષ્ટ વિચારો જે છે એ પ્રગટ કર્યા છે એટલે કૃતિ જે સિદ્ધિઓ છે એની મર્યાદાઓ છે એને પ્રગટ કરવામાં અથવા તો એના વિશે પોતાના વિચારોને વ્યક્ત કરવામાં નવલરામે ક્યારેય કોઈ છોછ અનુભવ્યો નથી એ મર્યાદાની વાત કરવી હોય કે પછી એની સિદ્ધિની વાત કરવી હોય એ બંનેની વાત નવલરામે આ કૃતિના ગ્રંથાવલોકનમાં એક તટસ્થ વિવેચક તરીકે કરેલી છે એટલે પ્રેમાનંદનો લેખ છે કુંવરબાઈનું મામેરૂમિત્તે તો કરણ ઘેલો કાંતા નાટક વિશે નર્મ કવિતા સુબોધ ચિંતામણી દુઃખભાર્યા દર્શક નાટક કે પછી અંધેર નગરીનો ગંધર્વ સેન આ બધા જ તેમના ગ્રંથાવલોકનના ઉત્તમ નમૂનાઓ છે અને આ પ્રત્યક્ષ વિવેચનના નમૂનાઓ દ્વારા જ આપણે માં જે એક જેને કહીને કે રસને પારખનારો જે વિવેચક છે એ આપણે જોઈ શકીએ છીએ અને આ આ બધા જ જે ગ્રંથાવલોકનો છે એમના જાણીતા ગ્રંથાવલોકનો છે અને ઘણી વખત કૃતિ નિમિત્તે લખાયેલા આ લખાણો અને તેવા વિવેચનો ખૂબ અસરકારક પણ બન્યા છે એ પછી કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો હાસ્ય અને અદ્ભુત રસ પ્રેમાનંદનું મામેરું નિમિત્તે એ કવિની જે રસ નિરૂપણ શક્તિ નાટક અને નાટ્યકલા અંગેની જે સમજ છે નવલરામની એ પણ આ લેખમાં પ્રગટ થાય છે પછી નર્મદની કવિતા દેશી પિંગળ અંગેનો લેખ વગેરે લખાણ એક અભ્યાસ સજ્જ વિચારક અને ચિંતકની યાદ અપાવે તેવા બન્યા છે એમના આ ગુણો જ તેમને સફળ વિવેચક બનાવે છે તો આપણે આગળ વાત કરી કે એમને કાર માટે જે એમને કેટલીક શરતો અહીં મૂકી છે એ પણ એમની તટસ્થતાને પ્રગટ કરે છે એટલે વિવેચક કેવો એક તો એ જેને કહે ને ભાવક હોવો જોઈએ અને બીજો એ તટસ્થ હોવો જોઈએ સ્પષ્ટ વક્તા હોવો જોઈએ તે જ તો જ તે કૃતિના ગુણ અને દોષને સ્પષ્ટ રીતે પ્રગટ કરી શકે અને આ બધા જ ગુણો જે છે એ વિવેચક નવલરામમાં આપણને જોવા મળે છે એટલે નવલરામ વિશે ગોવર્ધનરામ મેં જે કહ્યું છે એ આપણને યોગ્ય લાગે કે મધ શોધનારી સૂક્ષ્મ દ્રષ્ટિ પરીક્ષકમાં હોવી જોઈએ આ શક્તિ નવલરામમાં હતી સારા પ્રમાણમાં હતી એટલે જો ગોવર્ધન રામનું નવલરામ માટેનું જે આ વાક્ય છે આપણને એટલું જ યથાર્થ લાગે કે જેમ એક મધમાખીમાં જે મધને મેળવવા માટે અથવા મેળવનારી અથવા તો મધને શોધવાની જે શક્તિ હોય જે દ્રષ્ટિ હોય એ પ્રકારની દ્રષ્ટિ જે છે કે જે બધું સારું સારું ભેગું કરવું એ પ્રકારની દ્રષ્ટિ નવલરામમાં હતી અને થોડી નહીં પણ સારા પ્રમાણમાં હતી તેથી તેઓ ગુણદર્શી પરીક્ષક રહ્યા છે નવલરામ નિરક્ષીર વિવેક બુદ્ધિથી અને રાગ દ્વેષથી પર રહી વિવેચન કરતા હતા ગુજરાતીમાં વિવેચન માટેના માપદંડો હજી નક્કી થયા ન હતા તે વેળા ગુજરાતી સાહિત્યમાં વિવેચનનું આવું કાર્ય પ્રજાની સાહિત્ય રુચિ કેળવવાની દ્રષ્ટિએ તેમજ સત્વશીલ સર્જનની આબોહવા જળવાઈ રહે એ દ્રષ્ટિએ તેમણે આ કાર્ય જે છે એ ઉપાડેલું છે અને એને સારી રીતે નિભાવ્યું પણ છે એટલે દોષ નહીં પણ ગુ ગુણ શોધવાની મધુકર વૃત્તિ જે છે એ તેમનામાં રહેલી છે એનો અર્થ એ નહીં કે તેઓ બારે રાશિકા ભલા જુઓ એનું એટલે પહેલાં પણ કહ્યું કે નવલરામ જે છે સ્પષ્ટ વક્તા છે એ આમ ભલે એ ગુણદર્શી વિવેચક હોય પણ એનો અર્થ એવો નથી કે જ્યારે દોષની વાત કરવાની થાય ત્યારે એ મૌન સેવી લે છે અથવા તો એ ચૂપ રહી જાય છે જ્યારે દોષ કહેવાનું આવે ત્યારે પણ એ કોઈને ખોટું ન લાગે એ રીતે સામેવાળા એને સકારાત્મક અર્થમાં ગ્રહણ કરે એ રીતે એ સર્જકના દોષને પણ સ્પષ્ટ કરી આપે છે એટલે ભાઈ જુઓ એક આપણે ઉદાહરણથી આ વાત સમજી લઈએ તો ભાઈ લલ્લુને નાટકનું ચેટક છોડી દેવા જણાવે છે એટલે કેટલીક વાર એવું થાય કે નાટક લખતા ન આવડે અને છતાં પણ એ નાટકનું સર્જન કરતા રહેનારા સર્જકને સ્પષ્ટ ચિમકી આપવી આપી દે છે કે ભાઈ લલ્લુને નાટકનું ચેટક છોડી દેવું જોઈએ રસ સાધકે દોડ દાહ્યું કે દોડ કરવું નહીં જુઓ રસનો જે સાધક છે એને દોડ ડાયું એટલે વધારે પડતું ડાપણ ન કરવું અને ખોટો દંભ પણ ન કરવો એટલે દોડ કરવું નહીં એમ કાંતા નાટકના અવલોકનમાં પણ તેઓ કહી દે છે એટલે જ્યાં કહેવા જેવું છે ત્યાં સ્પષ્ટપણે એવો ની જે મર્યાદા છે એને પણ સ્પષ્ટ રીતે એ આ રીતે કહી દે છે એટલે સામળની કવિતા વાંચતા તે ટુકડા ટુકડા જેવી જણાય છે શામળની કવિતામાં ખંડ લહરીનો અનુભવ થાય છે એ પણ આપણે એમનું પ્રેમાનંદના રસ વિશેની જે વાત છે એ એ પ્રામા પ્રેમાનંદ અને શામળના રસની જ્યારે તુલના કરે છે ત્યારે એ આપણને જોઈ એ આપણે સમજાય છે કે પ્રેમાનંદ જે છે એ અખંડ લહરીનો કવિ છે જ્યારે શામળ જે છે એ ખંડલહરીનો કવિ છે શામળમાં રસ જે છે એ ખંડ ખંડમાં અનુભવાય છે જ્યારે પ્રેમાનંદના આખ્યાનમાં રસનો પ્રવાહ જે છે એ સળંગ અનુભવાય છે ત્યાં એવા ખંડો નથી આવતા એટલે રસ જે છે એ તૂટતો નથી પણ શામળની પદ્યવાર્તાઓમાં રસ જે છે ખંડ ખંડમાં અનુભવાય છે એવું સ્પષ્ટ એ આ રીતે વિવેચનમાં એ કહી શકે છે એ પ્રકારના સ્પષ્ટ વક્તા વિવેચક છે એટલે તેઓ કૃતિનું અવલોકન કરતી વખતે એનાલિસિસ એક્સપ્લે એક્સપ્લેનેશન અને એજ્યુકેશનની પ્રક્રિયા જે છે એ બરાબર જાળવતા અને એ સંદર્ભમાં વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી કહે છે કે એકંદરે અને પ્રધાનપણે નવલરામનું જે દ્રષ્ટિબિંદુ છે એ કલા રસિકનું દ્રષ્ટિબિંદુ છે રસનિષ્ઠ અને સૌંદર્ય પરાયણ વિવેચક છે જુઓ નવલરામ જે છે એ કલા રસિક રસનિષ્ઠ અને સૌંદર્ય પરાયણ વિવેચક છે એટલે સૌંદર્યના પક્ષપાતી છે આમે કોઈપણ કૃતિમાં સૌંદર્યનું મહત્ત્વ હોય છે સૌંદર્ય એ રસના અર્થમાં છે કે આમ પણ સાહિત્યનું જે મૌલીભૂત પ્રયોજન છે મૂળભૂત જે પ્રયોજન છે એ આનંદની પ્રાપ્તિનું છે બીજા બધા તો એના ગૌણ પ્રયોજન છે એટલે બીજા બધા પ્રયોજનો ન સધાય તો ચાલે પણ આનંદનું જે મુખ્ય પ્રયોજન છે એ તો સાહિત્ય કૃતિમાંથી એ પ્રયોજન તો સધાવવું જ જોઈએ અને એ રીતે એની સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે અને એ રીતે નવલરામ જે છે એ રસનિષ્ઠ અને સૌંદર્ય પરાયણ વિવેચક છે વિવેચક તરીકે એમની એ મોટી પ્રસિદ્ધિ છે વિવેચનમાં તેમણે શોધન પરીક્ષણની જે શાસ્ત્રીય પરિપાટી સ્થાપી આપી તે પંડિત યુગની સાહિત્ય વિવેચના માટે એક પૂર્વ ભૂમિકા બની રહે છે જુઓ સુધારક યુગમાં આપણને નવલરામ જેવો આ પ્રકારનો વિવેચક પ્રાપ્ત થવો અને એ રીતે ગુજરાતી સાહિત્યમાં વિવેચનનો પાયો જે છે દ્રઢમૂળ થયો અને પંડિત યુગની એક જેને કહીએ કે એ પૂર્વ ભૂમિકા રચવાનું કામ પણ આ રીતે નવલરામના વિવેચન દ્વારા થયેલું છે અને એ દ્રષ્ટિએ પણ વિવેચક નવલરામનું ગુજરાતી વિવેચન પરંપરામાં એક અનન્ય મહત્ત્વ છે હંમેશા આપણા પ્રથમ વિવેચક રહેશે હવે આજે આપણે વિવેચક નવલરામની વાત કરી અને હવે પછીના વિડીયોમાં આપણે એના પછીના જે બીજા યુનિટના ચોથા સર્જક છે એની આપણે વાત કરવાની છે અસ્તુ